નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધન બાદ પરિવારજનોને સાંત્વના આપવા સ્થાનિકો સહિત આગેવાનો તેમના નિવાસસ્થાને પહોંચ્યા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રહ્યા ઉપસ્થિત. તો ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ પણ અહેમદ પટેલના નિધન બાદ પરિવારજનોની લીધી મુલાકાત. મરહૂમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પરિવારજનોને મળેલ હુંફ બદલ સૌનો ઋણ સ્વીકાર કર્યો. આજે કારતક સુદ પૂનમ, ગુરુ નાનક જયંતિ, ભરૂચના વિવિધ ગુરુદ્વારામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. દેવ દિવાળીના દિવસે શુક્રતીર્થની યોજાતી યાત્રા કોરોનાને લીધે રદ કરાઈ. લોકોને દર્શનનો લાભ નહીં મળે. નર્મદા નદીના ઘાટ ઉપર તીર્થ શ્રાદ્ધ અને પિતૃતર્પણ વિધિ માટે લોકો ઉમટ્યા. નારેશ્વરનું સુપ્રસિદ્ધ યાત્રાધામ કોરોના સંક્રમણને લઈ અચોક્કસ મુદ્દત માટે બંધ કરાયું. અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો સિલસિલો યથાવત. હોટલ નવજીવન નજીક સ્ક્રેપયાર્ડમાં આગ, તો મીરાનગર નજીક ખુલ્લી જગ્યામાં પડેલ રાસાયણિક કચરામાં આગ લાગી. ઇરાદાપૂર્વક લગાડાતી આગ અંગે તંત્ર તપાસ કરે તે જરૂરી. રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધન બાદ પરિવારજનોને સાંત્વના આપવા સ્થાનિકો સહિત આગેવાનો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું નિધન થયું છે ત્યારે અનેક લોકો પરિવારજનોને સાંત્વના આપવા પહોંચી રહ્યા છે. આજરોજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત અનેક આગેવાનો અહેમદ પટેલના નિવાસસ્થાન પિરામણ ગામ ખાતે પહોંચ્યા હતા અને તેમના પુત્ર ફૈઝલ પટેલને મળી સાંત્વના પાઠવી હતી. તો સાથે જ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન પણ અર્પણ કર્યા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સહિત તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો પણ અહેમદ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. અહેમદભાઈ કોંગ્રેસના તો નેતા હતા જ, પણ સાથે સાથે લોકનેતા હતા. કોઈ રાજકારણથી ઉપર ઉઠીને એક અજાત શત્રુ તરીકે જાહેર જીવનમાં ખૂબ લાંબો સમય એમણે સેવા આપી છે. ગુજરાત માટે હોય, દેશ માટે હોય, સમાજના નાનામાં નાના માણસ માટે હોય, હંમેશા ક્રાઇસિસના સમયમાં સથવારો બન્યા છે, ક્રાઇસિસના મેનેજર બન્યા છે અને અનેક કપરા સંજોગોમાં એમનું યોગદાન આજે નહીં વર્ષો સુધી યાદ રહેવાનું છે. રાદણી અહેમદભાઈનું ગુજરાત માટેનું પ્રદાન, દેશ માટેનું પ્રદાન અને કોંગ્રેસ પાર્ટી માટેનું પ્રદાન ક્યારેય ભૂલી નહીં શકાય. અને સાથે સાથે એમના જવાથી કોંગ્રેસ પક્ષને જ નહીં પણ જાહેર જીવનના એક ઉમદા કોટીના આગેવાન ગુમાવવાથી આખા દેશના જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડવાની છે. અહેમદ પટેલના પરિવારજનોએ સૌનો ઋણ સ્વીકાર કરી આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ અહેમદ પટેલના નિધન બાદ તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી. રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના નિધન બાદ અનેક આગેવાનો પિરામણ ગામ ખાતે પહોંચી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશના તમામ ધારાસભ્યો આજ રોજ પિરામણ ખાતે આવ્યા હતા અને અહેમદ પટેલના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. તો આ તરફ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ તથા તેઓની પુત્રી મુમતાઝ પટેલે મરહૂમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ તથા તેઓની પુત્રીએ આજરોજ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ તથા તેઓની પુત્રીએ આ કઠિન સમસ્યામાં તેમના પરિવારજનોને મળેલ હુંફ બદલ ઋણ સ્વીકાર કર્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે રાજકારણમાં હાલ આવવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ તેઓના પિતાશ્રી મરહૂમ અહેમદ પટેલના સેવા કાર્યોને તેઓ આગળ ધપાવવા માટે તત્પર રહેશે. તીન ચાર દિન સે જબ મેરે પાપા કા અહેમદ પટેલજી કા ઇંતકાલ હો ગયા, बहुत सैकड़ों लोग आए और उन्होंने मुझे बोला कि फैज़ल जिनका जो पापा का जो काम इतने सालों से उन्होंने किया है वो कौन लेगा आगे. तो हम तो पापा के शूज़ में नहीं बैठ आ सकते हैं. उन्होंने जो जितना काम किया है वो हमारे लिए तो मुश्किल होगा करने के लिए, लेकिन लोगों से बात करने के बाद मुझे बस एक चीज़ समझ आए कि उनकी लेगेसी जो हमें ले जानी है आगे MP और MLA बन के नहीं होगी. उनका लेगेसी है लोग समाज का काम करना और गरीब आदमी का काम करना, और यही मेरी और मेरी बहन मुमताज़ हम दोनों यही आगे करना चाहेंगे. मैंने मेरे पिताजी को खोया है, पर हमें अब समझ आ रहा है कि सिर्फ मैंने ही नहीं पर कितने लोगों ने एक भाई, एक परिवार का मुखिया, एक पिता समान शख्सियत खोया है. लोग आ रहे हैं, लोग रो रहे हैं और हमें उन्हें संभालना पड़ रहा है. इतना प्रेम, इतना प्यार देखकर दिल भर आया है.
भरूच जिला सहित गुजरात भर में अनेक तीर्थों आवेला छे, परंतु कार्तिकी पूर्णिमाए भरूच तालुकाना शुक्लतीर्थना तीर्थनुं अनेरुं महत्व रहेलू छे अने आ तीर्थ शुक्लेश्वर महादेव मंदिरनी तपोवन भूमि उपर कोरोनाना कहेरथी परंपरागत योजादो मेळो रद्द करवामां आव्यो छे। पुराणोमां पंचतीर्थ तरीके ओळखाતા भरूचथी 15 किलोमीटर दूर नर्मदा नदीना किनारे आवेल शुक्लतीर्थ खाते कार्तिकी 11થી પૂનમ સુધી સૂક્ષ્મરૂપે શંકર અને વિષ્ણુ સ્વયંભૂ ઉપસ્થિત રહેતા હોવાની માન્યતાના આધારે સૈકાઓથી ભગવાન શંકર અને વિષ્ણુના માનમાં અહીં 5 દિવસની જાત્રા ભરાય છે। શુક્લતીર્થની જાત્રામાં લાખો જાત્રાળુઓ ઉમટી પડી તીર્થ સ્નાન, દર્શન, પિતૃતર્પણ તથા અન્ય ધાર્મિક વિધિ કરતા હોય છે। જો કે આ વર્ષે ઇતિહાસમાં પ્રથમ વખત મેળો યોજાયો નથી, પરંતુ નર્મદા નદી ઉપર થતી તીર્થ શ્રાદ્ધ અને પિતૃતર્પણ વિધિ માટે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા। કોરોનાની મહામારીના કારણે મેળો રદ થતા ગ્રામ પંચાયતને 20 લાખ ઉપરાંતની આવક ગુમાવી પડી છે। ગ્રામ પંચાયતને જાણ હોવા છતાં નર્મદા નદીના ઘાટ ઉપર લાઇટ મૂકવામાં ન આવતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। મોડી રાત્રિથી વહેલી સવાર સુધી અંધારપટમાં પણ ભૂદેવોએ મોબાઈલના ટોર્ચના અજવાળે વિધિ કરવાની ફરજ પડી હતી। અહીંયા આ જગ્યા ઉપર એ વખતે એક નદીની અંદરથી દિવ્ય તેજ પ્રગટ થયું ને એમાંથી શુક્લેશ્વર મહાદેવ પ્રસન્ન થયા। યયાતિ રાજાને વરદાન માગવાનું કહે છે ત્યારે યયાતિ રાજા એમ શિવજી પાસે વરદાન માગે છે કે આ જગ્યા ઉપર આ ભૂમિ ઉપર આવીને જે કોઈ પણ શ્રાદ્ધ કરશે, તર્પણ કરશે, દાન કરશે તેનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થશે। આ જગ્યા ઉપર જે કોઈ પણ તીર્થ શ્રાદ્ધ સરાવશે એના પિતૃઓ 14 ઇન્દ્ર થાય ત્યાં સુધી સ્વર્ગની અંદર વાસ કરશે એવો ઉલ્લેખ નર્મદા પુરાણની અંદર છે। આજ રોજ કાર્તક સુદ પૂનમ એટલે કે ગુરુ નાનક જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। ગુરુ નાનક જયંતિની ભરૂચ શહેર અને જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના વિવિધ ગુરુદ્વારામાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અને ગુરુ નાનક સાહેબને યાદ કરાયા હતા। ગુરુ નાનકનો જન્મ કાર્તક સુદ પૂનમ સંવત 1526માં હાલ પાકિસ્તાનમાં છે તે તલવંડી ગામમાં થયો હતો। આજે એ ગામ નનકાણા સાહેબ તરીકે ઓળખાય છે। ગુરુ નાનકે જગતને મહત્વનો સંદેશ આપ્યા હતા જેમાં પરિશ્રમ કરી કમાઓ, વેચીને ખાઓ અને જરૂરિયાતવાળાને દાન કરો, સમગ્ર જીવસૃષ્ટિ પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખવાનો સમાવેશ થાય છે। ભરૂચના ગુરુદ્વારામાં પણ આજ રોજ શીખ સંપ્રદાયના લોકોએ પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી। ગુરુજી કા ખાલસા, વાહેગુરુજી કી ફતેહ। આજ ગુરુ નાનક જયંતિ હૈ, આજ ગુરુ નાનક જયંતિ હૈ। 551 દિવસ મના રહે ગુરુ નાનક દેવજી કા। ગુરુ નાનક દેવજી ચાદર, ગુરુ નાનક દેવજી ભરૂચ જિલ્લે મેં ગુરુ નાન ચાદર સાહેબ ગુરુદ્વારા નર્મદા નદી ચાદર બિછા કે ચાદર સાહેબ ગુરુદ્વારા નામ સે જાના જાતા હૈ। આજ બહુ હમલોગ યહાં કાફી કામ સે સેવા કર રહે હૈ, બહુ ધૂમધામ સે પૂનમ ઓર ગુરુ નાનક જયંતિ મનાઈ જાતી યહાં પે। ઐતિહાસિક મહાન ગુરુદ્વારા સાહેબ મેં એકત્રિત હોકર કે શ્રી ગુરુ નાનક મહારાજ જી કા પ્રકાશ દિહાડા મના રહે હૈ। તો શ્રી ગુરુ નાનક દેવ પાતશાહ જી જહાં દક્ષિણ કે से आते हुए नर्मदा पार करके पधारे थे और उनकी याद में ये बाबा जी ने बहुत मशक्क़त से गुरुद्वारा चादर साहब की यहाँ उसारी करवाई। गुजरात की आसपास बम्बे तक की सर्वत सिख संगत यहाँ से श्रद्धा रखती हैं। आज श्री गुरु नानक देव जी का गुरपुर्ब है। बाबा जी कोरोना काल में गाइडलाइन को मद्देनज़र रख के साथ साथ लोगों को जागरूक किया जा रहा है कि मास्क पहनो, जो सोशल डिस्टेंसिंग के लिए भी प्रेरित किया जा रहा है। કરજણ તાલુકાના નારેશ્વર ખાતે આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ રંગવદૂત મંદિરમાં કોરોના સંક્રમણ ન ફેલાય એ માટે અચોક્કસ મુદ્દત માટે ભાવિક ભક્તોના દર્શન માટે બંધ કરાતા ભાવિક ભક્તો વિના મંદિર સૂનું ભાસી રહ્યું છે। નારેશ્વર ખાતે આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ રંગવદૂત મંદિર કોરોનાની બીજી લહેરના કારણે મંદિર સંચાલકો દ્વારા અચોક્કસ મુદ્દત માટે બંધ કરાતા ભાવિક ભક્તો વિના મંદિર સૂનું ભાસી રહ્યું છે। હાલ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી કોરોના મહામારીની બીજી લહેરના પગલે ગુજરાતના 4 મોટા શહેરોમાં સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુ જાહેર કરાયો છે, તો બીજી તરફ કોરોના મહામારીના પગલે સાવચેતીના ભાગરૂપે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે નારેશ્વર સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ રંગવદૂત મહારાજનું મંદિર ગત તારીખ 27 નવેમ્બરથી સંચાલકો દ્વારા ભક્તોના દર્શન માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। વાર તહેવારે શ્રદ્ધાળુઓની ભારે ભીડથી ઉભરાતું મંદિર ભક્તો વિના સૂનું ભાસી રહ્યું છે। માત્ર એકલ દોકલ શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં જોવા મળ્યા હતા। આ નિર્ણય ટ્રસ્ટીઓએ સર્વસંમતિથી લીધો છે, કારણ કે હાલમાં આપણે જાણીએ છીએ
કે કોરોનાનું સંક્રમણ ઘણું જ બધું વધી ગયું છે. દરેક શહેરોમાં પણ આને અસર થવા માંડી છે. એટલે અત્યારે અચોક્કસ મુદત સુધી બંધ રહેશે. જ્યારે ખુલશે એ સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે આનો અમલ કરીશું. અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો સિલસિલો યથાવત રહ્યો છે. હોટલ નવજીવન નજીક સ્ક્રેપયાર્ડમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી. ઔદ્યોગિક હબ અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉન ભડકે બળી રહ્યા છે. એક સપ્તાહમાં ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળવાનો ચોથો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અંકલેશ્વર નજીક હાઈવેને અડીને આવેલ હોટલ નવજીવન નજીકના એક ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી, જેના પગલે દોડધામ મચી જવા પામી. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. 4 જેટલા ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. સદનસીબે સદર બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં વારંવાર લાગતી આગ શંકાસ્પદ છે કે ઇરાદાપૂર્વક લગાડવામાં આવે છે તે અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે. અંકલેશ્વરના મીરાનગર નજીક ખુલ્લામાં પડેલ રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી. અંકલેશ્વર રાતીપડા રોડ ઉપર મીરાનગર નજીક ખુલ્લામાં પડેલ રાસાયણિક કચરામાં આજે સવારના સમયે રહસ્યમય સંજોગોમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગની જ્વાળાઓ દૂર સુધી જોવા મળી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના વધુ 7 પોઝિટિવ કેસ આજરોજ સાંજ સુધીમાં નોંધાયા હતા. સોમવારે સાંજે ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જે સાથે જ ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 3,003 ઉપર પહોંચી છે. તો ગત રોજ ભરૂચ જિલ્લામાં 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા હાલ સુધીમાં 2,919 લોકોએ કોરોનાને માત આપી છે. ભરૂચમાં હાલ 135 એક્ટિવ કેસ છે. અંકલેશ્વરની સરગમ હોસ્પિટલના સંકુલમાં સિટી સ્કેન ઇમેજિંગ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો. અંકલેશ્વરના હેલ્થ સેક્ટરમાં ટૂંકા ગાળામાં સરગમ હોસ્પિટલે ખૂબ જ લોકપ્રિયતા હાંસલ કરી છે. હોસ્પિટલના સંકુલમાં સરગમ ઇમેજિંગ સેન્ટરનો પ્રોગ્રામ થતાં ઇન હાઉસ વધુ એક આરોગ્ય સુવિધા ઊભી થવા પામી છે, જે દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. અંકલેશ્વરના રામકુંડ મંદિરના મહંત પૂજ્ય ગંગાદાસ બાપુ તથા ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસજી તેમજ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં આ ઇમેજિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ખાતે એક અદ્યતન સિટી સ્કેન મશીન નું અહીંયા આગળ એમણે સાહસ કર્યું છે અને એ સાહસની અંદર આપણે આજે ઉદ્ઘાટનમાં જોયું કે એક સૌથી અદ્યતન સિટી સ્કેન મશીન જે વડોદરા અને સુરતની અંદર જે છે અને જેનાથી અંદર સિટી સ્કેનની અંદર જે મેડિકલ ગ્રાઉન્ડની અંદર વાત કરીએ તો જે બધી પ્રકારની પ્રોપર્ટીઝ જોઈએ એ બધી પ્રકારની પ્રોપર્ટીઝ દર્દી આવે એને પ્રાપ્ત થાય, ડૉક્ટરને પણ સમજ પડે. તો આ ક્ષણે ખરેખર હૃદયપૂર્વકના અભિનંદન ડૉક્ટર વ્યાસ અને એમની ટીમને આપું છું. ભરૂચની માર્ગમ ડાન્સ એકેડેમીના સંચાલક દ્વારા અમેરિકા ખાતે 2 વિદ્યાર્થીઓની ભારતના ટીમની પરીક્ષા વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી લેવામાં આવી. ભારત દેશની કલા અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટેનો એક સ્તુત્ય પ્રયાસ ભરૂચની માર્ગમ ડાન્સ એકેડેમીના સંચાલક શ્રીમતી પારિસા રાજા તથા મિતાલી જરીવાડા દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ દ્વારા મહાગુજરાત સંગીત સમિતિ અંતર્ગત અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યમાં સ્થિત નૃત્ય ગરિમા ડાન્સ ક્લાસના સંચાલક શ્રીમતી મનાલી બહેનના વિદ્યાર્થિનીઓની ભારતનાટ્યમની પરીક્ષા વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમે લેવામાં આવી હતી. ભરૂચ પાંજરાપોળ સંકુલમાં કારતક સુદ પૂનમને સોમવારે શ્રી શાશ્વત તીર્થાધિરાજ પાલીતાણા પટના દર્શનનું આયોજન કરાયું. આજરોજ ભરૂચના પાંજરાપોળ સંકુલમાં શ્રી શાશ્વત તીર્થાધિરાજ પાલીતાણા પટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જીવદયાપ્રેમી ભક્તોએ આવીને દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે પાંજરાપોળનું ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યું હતું. ભરૂચ શ્રી પાંજરાપોળ સંસ્થાના સંકુલમાં આ શત્રુંજય તીર્થની સુંદર કારીગરો દ્વારા રચના કરવામાં આવી છે. સવારથી અહીં ભરૂચના ભાવિ ભક્તો જીવદયા પ્રેમીઓ અહીં આવી ધર્મક્રિયા કરી પાલિતાણા ડુંગરને સ્પર્શ કર્યાનો અનુભવ કરે છે. સાથે સાથે અહીં પાંજરાપોલમાં રહેલી 550 જેટલી ગૌમાતાના દર્શન કરી પૂજા કરી એમને ઘાસ વગેરે ખવડાવી અને પોતાના આજના દિવસની મહિમા માને છે. અંકલેશ્વર શહેર પોલીસે બાઇક ચોરીના 2 ગુનામાં સંડોવાયેલ 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
અંકલેશ્વર શહેર પોલીસના સૂત્રોમાં હાઈવે ટર્નિંગ નજીક પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એક નંબર પ્લેટ વગરની બાઇક પર બે ઈસમો આવતા તેમને અટકાવી પૂછતાછ કરી હતી, જેમાં બાઇક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું. બંને ઈસમોએ ચુનાદીવા ગામના જયસિંહ વસાવાની બાઇકની ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. પોલીસે વધુ કડક પૂછતાછ કરતા તેઓએ અન્ય એક બાઇકની પણ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. શહેર પોલીસે બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલ વિજયસિંહ ઠાકોર અને રાજુ સહા નામની આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના પારોલી નજીકથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની કેનલમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામ નજીકથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠાની કેનલમાંથી આશરે 30-40 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોએ પોલીસને કરતા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હોવાનું જાણવા મળ્યું છે. યુવાનનું મોત કેનલમાં ડૂબી જવાથી નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતકના વાલીવારસની શોધખોળ આરંભી છે. અંકલેશ્વરના ગડખોલ ગામના મહેન્દ્રનગરમાં રહેતા 20 વર્ષીય યુવાને ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં આવેલ મહેન્દ્રનગરમાં રહેતા 20 વર્ષીય યુવાન સોનુકુમાર ગોળે તેના રૂમમાં લોખંડની એંગલ સાથે ચાદર વડે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ સ્થાનિકોને થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જંબુસરના સારોદ ગામની સીમમાં આવેલ નહેરના પાણીમાં અજાણ્યા યુવકની લાશ પાણીમાં તરતી મળી આવી હતી. જંબુસરના સારોદ ગામની સીમમાં આવેલ નહેરના પાણીમાં અજાણ્યા યુવકની લાશ તરતી દેખાતા ગામ લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી મૃતકના વાલીવારસોની તપાસ હાથ ધરી છે. મૃતક યુવાનના હાથમાં એક દિલના ચિત્રમાં એ અને કે ના અક્ષર લખેલા હોવાનું મળી આવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધન બાદ પરિવારજનોને સાંત્વના આપવા સ્થાનિકો સહિત આગેવાનો તેમના નિવાસસ્થાને પહોંચ્યા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રહ્યા ઉપસ્થિત. તો ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ પણ અહેમદ પટેલના નિધન બાદ પરિવારજનોની લીધી મુલાકાત. મરહૂમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પરિવારજનોને મળેલ હુંફ બદલ સૌનો ઋણ સ્વીકાર કર્યો. આજે કારતક સુદ પૂનમ, ગુરુ નાનક જયંતિ, ભરૂચના વિવિધ ગુરુદ્વારામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. દેવ દિવાળીના દિવસે શુક્લતીર્થની યોજાતી જાત્રા કોરોનાને લીધે રદ કરાઈ. લોકોને દર્શનનો લાભ નહીં મળે. નર્મદા નદીના ઘાટ ઉપર તીર્થ શ્રાદ્ધ અને પિતૃતર્પણ વિધિ માટે લોકો ઉમટ્યા. નારેશ્વરનું સુપ્રસિદ્ધ યાત્રાધામ કોરોના સંક્રમણને લઈ અચોક્કસ મુદ્દત માટે બંધ કરાયું. અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો સિલસિલો યથાવત. હોટલ નવજીવન નજીક સ્ક્રેપયાર્ડમાં આગ, તો મીરાનગર નજીક ખુલ્લી જગ્યામાં પડેલ રાસાયણિક કચરામાં આગ લાગી. ઇરાદાપૂર્વક લગાડાતી આગ અંગે તંત્ર તપાસ કરે તે જરૂરી. તો આ હતા આજના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.